ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका हरि ओम। ओम श्री कृष्ण परमात्मने नमः। विनोबाजीना गीता प्रवचनो अध्याय दसमो भाग बीजो। सृष्टिमां रहेलो परमेश्वर। पहला आपणे मानवोमां सौम्यमां सौम्य अने पावन मूर्तिओमां ईश्वर ने जोता शीखवानुं छे। तेज प्रमाणे सृष्टिमां पण जे विशाळ तेमज मनोहर रूपो छे तेमां तेने पहेला जोता शीखवानुं छे। पेली उषा सूर्योदयनी आगळ प्रगट थनारी ए दिव्य प्रभा छे। ए उषा देवीना गीतो गाता ऋषिओ नाचवा मंडी पड़े छे। हे उषा, तू परमेश्वरनो संदेशो लईने आवनारी दिव्य दूतिका छे। तू झाकळना बिंदुमां लाईने आवी छे। तू अमृतत्वनी पताका छे। उषाना आवा भव्य हृदयंगम वर्णनो ऋषिओए कर्या छे। पहेलो वैदिक ऋषि कहे छे, परमेश्वरनो संदेशो लईने आवनारी एवी जे तू, तने जोईने परमेश्वरनो रूप मारे गळे न उतरे, तारू रूप मने न समझाय, तो परमेश्वर ने बीजू कोण मने समझावी शकवानु हतु। आवु सुंदर रूप धारण करी उषा त्यां खड़ी छे, पण आपणी दृष्टि त्यां जाय छे ज क्यां। तेवी ज रीते पेलो सूर्य जुओ, तेनु दर्शन एटले परमात्मानु दर्शन। ते विविध प्रकारना चित्रो आकाशमां दोरे छे। महिनाना महिनाओ सुधी पीछीओ मारी मारीने चिताराओ सूर्योदयना चित्रो खेंचे छे। पण सवारमां वहेला उठी परमेश्वरनी एक कला एकवार जुओ तो खरा। ए दिव्य कळाने, ए अनंत सौंदर्यने कोई उपमा सरखी आपी शकशे के? पण जोवुं छे कोने? त्यां पेलो सुंदर भगवान ऊभो छे, अने आ અહીં ઓઢવાનું હજુ વધારે ને વધારે શરીર પર ખેંચીને ઊંઘવા માંડ્યો છે। પેલો સૂર્ય કહે છે, અરે એદી, તું સુવા માંગશે તો પણ હું તને ઉઠાડ્યા વગર રહેવાનો નથી। એમ કહીને પોતાના હુંફાળા કિરણો બારીના સળિયામાંથી અંદર મોકલી તે પેલા આળસુને ઉઠાડે છે। સૂર્ય આત્મા જગતસ્તુ સ્થુશ્ચ ચ, હાલતું ચાલતું અને સ્થિર એવું જે કંઈ છે તેનો સૂર્ય આત્મા છે। સૂર્ય સ્થાવર જંગમનો આત્મા છે, ચરાચરનો તે આધાર છે। ઋષિઓએ તેને મિત્ર એવું નામ આપેલું છે। મિત્રો જનાન યાત યતિ બ્રુવાણ, મિત્રો દાધાર પૃથ્વી મિતુ દ્યામ। આ મિત્ર લોકોને સાદ પાડે છે, તેમને કામ કરવા પ્રેરે છે। તેણે સ્વર્ગ અને પૃથ્વીને ધારણ કરેલા છે। ખરેખર એ સૂર્ય જીવનનો આધાર છે, તેનામાં પરમાત્માને જુઓ। અને પેલી પાવની ગંગા, કાશીમાં હતો ત્યારે હું ગંગાને કાંઠે જઈને બેસતો, રાતને એકાંત વખતે હું જવાનું રાખતો,
કેટલો સુંદર અને પ્રસન્ન એ પ્રવાહ હતો, તેનો એ ભવ્ય ગંભીર પ્રવાહ અને તેમાં પ્રતિબિંબિત આકાશમાંના તે અનંત તારાઓને જોઈને હું મૂંગો થઈ જતો. શંકરના જટાજૂટમાંથી, એટલે કે પેલા હિમાલયમાંથી વહી આવનારી એ ગંગા, જેના તીર પર પોતાના રાજ્યોને તૃણવત લેખી ફેંકી દઈ રાજાઓ તપશ્ચર્યા કરવાને આવીને બેસતા, એવી એ ગંગાને જોઈને મને પાર વગરની શાંતિ થતી. એ શાંતિનું વર્ણન હું કેવી રીતે કરું? બોલવાની ત્યાં હદ આવી જાય છે. મરણ બાદ કંઈ નહીં તો પોતાના હાડકાં ગંગામાં પડે તો સારું એમ હિન્દુ માણસને કેમ થયા કરે છે તે મને સમજાતું. મને આ ભાવનાઓ ઘણી પાવન તેમજ સંગર્વા જેવી લાગે છે. મરતી વખતે ગંગાજળના બે ટીપાં મોંમાં મૂકે છે. તે બે ટીપાં એટલે ખુદ પરમેશ્વર મોંમાં આવીને બેસે છે. એ ગંગા એટલે પરમાત્મા છે. પરમેશ્વરની એ સાક્ષાત કરુણા વહી રહેલી છે. તમારી બહારની ને અંદરની બધી ગંદકી એમાં ધોઈ રહી છે. ગંગામાં પરમેશ્વર પ્રગટ થયેલો નહીં દેખાય તો ક્યાં દેખાશે? સૂર્ય, નદીઓ, પેલો ઘૂ ઘૂ ઘૂઘવાટા અને ઉછાળા મારતો વિશાળ સાગર, એ બધા જ પરમેશ્વરની મૂર્તિ છે. અને પેલા વાયરા, એ બધા ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે તેની કશી ખબર પડતી નથી. પવનો ભગવાનના દૂત છે. હિન્દુસ્તાનમાં વાતા કેટલાક પવનો સ્થિર હિમાલય પરથી આવે છે ને કેટલાક ગંભીર સાગર તરફથી આવે છે. એ પવિત્ર વાયુઓ આપણી છાતીને સ્પર્શ કરે છે. તે આપણને જાગૃત કરે છે, આપણા કાનમાં ગુંજારો કરે છે. પણ એ પવનનો સંદેશો સાંભળવો છે કોને? જેલર આપણો આવેલો 4 લીટીનો કાગળ આપતો નથી એટલે આપણે નિરુત્સાહી થઈ જઈએ છીએ. અરે અભાગ્યા, એ કાગળના ચિત્રામાં શું છે? પવનની સાથે દરેક ઘડીએ પરમેશ્વરના જે પ્રેમાળ સંદેશા આવે છે તે તો જરા સાંભળ. વેદમાં અગ્નિની ઉપાસના બતાવી છે. અગ્નિ એ નારાયણ છે. કેવી તેની દેદીપ્યમાન મૂર્તિ છે! 2 લાકડા લઈને ઘસો એટલે પ્રગટ થાય છે. પહેલા ક્યાં છુપાયો હતો કોણ જાણે? કેવો હુંફાળો, કેવો તેજસ્વી! વેદનો પહેલો ધ્વનિ નીકળ્યો તે મૂળમાં અગ્નિની ઉપાસનામાંથી નીકળ્યો. અગ્નિ મિલે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃત્વિજમ હોતારમ રત્નધાતમમ. જેની ઉપાસનાથી વેદનો આરંભ થયો તે અગ્નિ તરફ તમે જુઓ. પેલી તેની જ્વાળાઓ જોઈને મને જીવાત્માના તરફડાટની યાદ આવે છે. જ્વાળા ઘરના ચૂલામાંની હો, અગર જંગલમાં લાગેલા દવની હો, વૈરાગીને ઘર બહાર હોતા નથી. તે જ્વાળા જ્યાં હશે ત્યાં તેમનો તરફડાટ એક ધારો ચાલુ હોય છે. જે જ્વાળાઓને એક સરખી તાલાવેલી લાગી છે એ ઉપર જવાને અધીરી થયેલી છે. એ જ્વાળાઓ ઈશ્વરને કારણે હાલે છે, હવાના દબાણને લીધે હાલે છે એવું તમારામાંથી કોઈ શાસ્ત્રજ્ઞ કહેશે. પણ મારો અર્થ તો આ છે, પેલો ઉપર જે પરમાત્મા છે, પેલો તેજના સમુદ્ર સરખો સૂર્યનારાયણ જે ઉપર વસે છે, તેને મળવા માટે એ જ્વાળાઓ એક ધારા કૂદકા માર્યા કરે છે. જન્મે છે ત્યારથી મરે છે ત્યાં સુધી તેમની એ મથામણ ચાલુ રહે છે. સૂર્ય અંશી છે અને આ જ્વાળાઓ અંશ છે. અંશ અંશી તરફ જવાને તરફડે છે. એ જ્વાળાઓ ઠરશે
ત્યારે જ તે તરફડાટ બંધ થશે, ત્યાં સુધી નહીં અટકે. સૂર્યથી આપણે ઘણા મોટા અંતર પર છીએ એવો વિચાર તેમના મનમાં કદી આવતો નથી. પૃથ્વી પરથી આપણી શક્તિ પ્રમાણે કૂદકો મારવાનું આપણું કામ છે એટલી વાત તે જાણે છે. આવા અગ્નિને રૂપે ધગધગતો વૈરાગ્ય સાક્ષાત પ્રગટ થતો હોય એમ લાગે છે. એથી વેદોનો પહેલો ધ્વનિ અગ્નિ મિલે નીકળ્યો હતો. અને આપણું કામકાજ કરનારા પહેલા ઢોર, પેલી ગાય, કેટલી બધી વત્સલ, માયાળુ અને પ્રેમાળ છે. પોતાના વાછરડાને સારું બબ્બે ત્રણ ત્રણ માઇલ પરથી સીમમાંથી ને વગડામાંથી તે દોડતી આવે છે. વેદમાના ઋષિઓને વનોમાંથી ને ડુંગરોમાંથી સ્વચ્છ પાણીવાળી ધમધણાટ દોડી આવતી નદીઓને જોઈને વાછરડાને માટે દૂધથી ફાટ ફાટ થતા આંચળવાળી બાંભરતી આવતી ગાયોની યાદ આવે છે. ઋષિ નદીને કહે છે, હે દેવી, દૂધના જેવું પવિત્ર, પાવન અને મધુર એવું પાણી લઈને આવનારી તું ધેનુના જેવી છે. ગાયથી જેમ વનમાં રહેવાતું નથી, તેમ તમે નદીઓ પણ ડુંગરોમાં રહી શકતી નથી. તમે કૂદકા મારતી તરસ્યા બાળકોને મળવાને આવો છો. વાશ્રા ઈવ ધેનવ સ્યંદમાનાહા, વત્સલ ગાયને રૂપે ભગવાન આંગણામાં ઊભો છે. અને પેલો ઘોડો કેટલો ઊંડા, કેટલો પ્રામાણિક અને ધણીને કેટલો વફાદાર. અરબ લોકોનો ઘોડા પર કેટલો બધો પ્રેમ હોય છે. પેલી અરબ અને તેના ઘોડાની વાર્તા તમે જાણો છો ને? મુશ્કેલીમાં વિટળાઈ પડેલો અરબ પોતાનો ઘોડો સોદાગરને વેચવાને તૈયાર થાય છે. હાથમાં મોહરની થેલી લઈ તે તબેલામાં જાય છે, પણ ત્યાં તેની નજર ઘોડાની પેલી ગંભીર પ્રેમાળ આંખો તરફ જાય છે. તરત જ એ થેલી ફેંકી દઈને કહે છે, જીવ જાય તો પણ આ ઘોડો હું વેચવાનો નથી. મારું જે જપ થવાનું હોય તે થાવ, ખાવાનું ન મળે તો ભલે ન મળતું. હજાર હાથવાળો દેનારો બેઠો છે. પીઠ પર થાપ મારતાની સાથે એ ઉમદા જાનવર કેવું આનંદથી હણણે છે. પેલી એની કેશવાળી કેવી રૂપાળી છે. ખરેખર ઘોડામાં કિંમતી ગુણો છે. પેલી સાયકલમાં શું છે? ઘોડાનો ખરેરો કરો, તે તમારે માટે જીવ આપશે, તે તમારો મિત્ર થઈને રહેશે. મારો એક મિત્ર ઘોડા પર બેસતા શીખતો હતો. ઘોડો તેને પાડી નાખે. તેણે મને આવીને કહ્યું, ઘોડો પીઠ પર બેસવા જ દેતો નથી. મેં તેને કહ્યું, તમે ઘોડા પર કેવળ બેસવા પૂરતા તેની પાસે જાઓ છો, પણ તેની સેવા કરો છો ખરા? તેની સેવા બીજો કરે અને તમે તેની પીઠ પર બેસો, એ બે વાતનો મેળ ક્યાંથી થાય? તમે જાતે તેના દાણા પાણી કરો, તેને ખરેરો કરો અને પછી સવાર થાવ. તે મિત્રએ એમ કરવા માંડ્યું. થોડા દિવસ રહીને મારી પાસે આવીને કહ્યું, હવે ઘોડો પાડી નાખતો નથી હો. ઘોડો પરમેશ્વર છે, તે ભક્તને શું કામ પાડી નાખે? પેલાની ભક્તિ જોઈને ઘોડો નમ્યો. આ ભક્ત છે કે ત્રાહિત છે તે ઘોડો જોયા કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ જાતે ખરેરો કરતા અને પિતાંબરમાંથી ચંદી ખવડાવતા. ટેકરી આવી, નાળું આવ્યું, કાદવ આવ્યો કે સાયકલ અટકી જાણવી, પણ ઘોડો એ બધા પરથી કૂદકો મારીને આગળ જાય છે. સુંદર પ્રેમાળ ઘોડો એટલે પરમેશ્વરની મૂર્તિ જાણો. અને પેલો સિંહ, હું વડોદરામાં રહેતો હતો, ત્યાં સવારના પોરમાં તેની ગર્જનાનો પેલો ગંભીર ધ્વનિ કાનમાં અથડાતો.
એ અવાજ એટલો ગંભીર અને ઉત્કૃષ્ટ હતો કે મારું દિલ હાલી ઉઠતું. દેવળના ગભારામાં જેવો અવાજ ઘૂમે છે તેવો હૃદયના ગભારામાંથી ઘૂમીને ઉઠતો ઊંડો ઘેરો એ અવાજ હતો. સિંહની તે ધીરોદાત્ત અને દિલદાર મુદ્રા કેવી, તેની તે બાદશાહી એટ કેવી, અને તે બાદશાહી વૈભવ કેવું, અને તેની ભવ્ય સુંદર કેશવાળી કેવી. કેમ જાણે તે વનરાજને કુદરતી ચમરી ઢાળવામાં આવતી ન હોય. વડોદરામાં સિંહ બગીચામાં હતો, ત્યાં તે છૂટો નહોતો, પિંજરામાં આંટા માર્યા કરતો. તેની આંખોમાં ક્રૂરતાનું નામ સરખું નહોતું. તે ચહેરામાં ને તે નજરમાં કારુણ્ય ભરેલું દેખાતું. તેને જાણે કે દુનિયાની પરવા નહોતી, પોતાના જ ધ્યાનમાં તે મશગુલ હતો. સિંહ એ પરમેશ્વરની પાવન વિભૂતિ છે એમ ખરેખર લાગે છે. એન્ડ્રોક્લિસ અને સિંહની વાત મેં બચપણમાં વાંચેલી, કેવી મજાની વાર્તા છે. તે ભૂખ્યો સિંહ એન્ડ્રોક્લિસના પહેલાના ઉપકાર યાદ કરીને તેનો દોસ્ત બની જાય છે અને તેના પગ ચાટવા માંડે છે. આ શું છે? એન્ડ્રોક્લિસે સિંહમાંના પરમેશ્વરને જોયો હતો. શંકરની પાસે સિંહ હંમેશા હોય છે. સિંહ ભગવાનની દિવ્ય વિભૂતિ છે. અને વાઘની મજા શું ઓછી છે? તેનામાં ઘણું ઈશ્વરી તેજ પ્રગટ થયું છે. તેની સાથે મૈત્રી રાખવાનું અશક્ય નથી. ભગવાન પાણીની અરણ્યમાં શિષ્યોને શીખવતા બેઠા હતા, એટલામાં વાઘ આવ્યો. છોકરાઓ ગભરાઈને કહેવા લાગ્યા, વ્યાગ્રહ વ્યાગ્રહ, વાઘ વાઘ. પાણીનીએ કહ્યું, હા વ્યાગ્ર એટલે શું? વ્યાજિગ્રતી તી વ્યાગ્રહ, જેની ઘ્રાણેન્દ્રિય તીક્ષ્ણ છે તે વ્યાગ્ર છે. છોકરાઓને વાઘનો જે ડર લાગ્યો હોય તે ખરો, પણ ભગવાન પાણીનીને સારું વ્યાઘ્ર એક નુરપ્રદવી આનંદમય શબ્દ બની ગયો હતો. આ નિરુપદ્રવી વાઘને જોઈ તેને માટેના શબ્દની વ્યુત્પત્તિ તેમણે આપવા માંડી. વાઘ પાણીનીને ખાઈ ગયો. પણ વાઘ ખાઈ ગયો તેથી શું? પાણીનીના દેહની તેને મીઠી વાસ આવી હતી, એટલે તે તેનો કોળિયો કરી ગયો. પણ પાણીની તેની આગળથી નાઠા નહીં. આખરે તો શબ્દ બ્રહ્મની ઉપાસના કરવાવાળા રહ્યા ને, તેમણે બધું એ અદ્વૈતમય કરી નાખ્યું હતું. વાઘમાં પણ તેઓ શબ્દ બ્રહ્મનો અનુભવ કરતા હતા. પાણીનીની આ જે મહત્તા છે તેને લીધે જ્યાં જ્યાં ભાષ્યમાં તેમનો ઉલ્લેખ આવે છે ત્યાં ભગવાન પાણીની એમ પૂજ્ય ભાવપૂર્વક સંબોધવામાં આવે છે. પાણીનીનો અત્યંત ઉપકાર માનવામાં આવે છે. અજ્ઞાનાંધસ્ય લોકસ્ય જ્ઞાનાંજર શલાકયા ચક્ષુરિન્મિલિતમ યેન તસ્મૈ શ્રી પાણીને નમઃ. જ્ઞાનાંજનની સળીથી જેમણે અજ્ઞાનથી અંધ એવા લોકોની આંખો ઉગાડી તે પાણીનીને નમસ્કાર હો. એવા ભગવાન પાણીની વાઘમાં પરમાત્મા જોઈ રહ્યા છે. જ્ઞાનદેવે કહ્યું, ઘરા એવો પામ સ્વર્ગ, કાં વરી પડો વ્યાઘ્ર, પરી આત્મબુદ્ધિસી ભંગ કદા નો હે. ઘર આંગણે સ્વર્ગ આવીને ઊભું રહે અથવા સામે વાઘ ખડો થાય તો પણ આત્મબુદ્ધિમાં કદાપી ભંગ ન થાય, આવી મહર્ષિ પાણીનીની સ્થિતિ થયેલી હતી. વ્યાઘ્ર દૈવી વિભૂતિ છે એ વાત તેઓ બરાબર સમજ્યા હતા. દસમા અધ્યાયના બીજા ભાગને અહીં સંપન્ન કરીએ. ફરી દસમા અધ્યાયના ત્રીજા ભાગમાં
મળીશું. ત્યાં સુધી હરિ ઓમ. ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. જય જગત. किसका सहारा